નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને ચાલો આપણે હવે ધોરણ પાંચમાં આવી ગયા છીએ તો આપણે ફરી ગુજરાતી વિષય ભણવાનો શરૂ કરવાનો છે જેમાં આપણે નવા નવા પાઠ અને નવા નવા કાવ્ય જોવાના છીએ તો ચાલો આપણે આજે ગુજરાતીનો પાઠ પહેલો સમજીએ જુઓ અહીંયા આપણને અનુક્રમણિકા આપવામાં આવેલી છે તેમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેની આપવામાં આવેલી છે પ્રથમ સત્રમાં આપણે જોઈએ તો એમાં કુલ સાત પાઠ આપવામાં આવેલા છે જેમાં આપણે આજે પાઠ પહેલો સમજવાનો છે પાઠ પહેલાનું નામ છે ચબૂતરો અને અહીંયા અનુક્રમણિકામાં જુઓ દરેક પાઠના આપણને પ્રકાર પણ આપવામાં આવેલા છે જે આપણે પાંચમા ધોરણમાં આપણા માટે કંઈક નવું છે તો દરેકના પ્રકાર આપણે જ્યારે પાઠ સમજીશું ત્યારે સાથે સાથે સમજતા જશું તો આ જે ચબૂતરો પાઠ છે તેનો પ્રકાર કેવો છે તો કે ચિત્રપાઠ તો ચિત્રપાઠ એટલે શું થશે તો કે ચિત્રપાઠ એટલે જેમાં ચિત્ર આપવામાં આવેલું હોય તેનું આપણે વર્ણન કરવાનું છે ચિત્ર પહેલાં વ્યવસ્થિત જોઈ અને એ ચિત્ર શેનું છે તેનું આપણે વર્ણન કરવાનું રહેશે તો ચાલો આપણે પાઠ પહેલો સમજીએ પાઠ પહેલાંનું નામ છે ચબૂતરો જુઓ અહીંયા આપણને સરસ મજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે ચાલો પહેલાં બધા બાળકો વ્યવસ્થિત આ ચિત્ર જોઈ લો પછી તમારે કહેવાનું છે કે આ ચિત્ર શેનું છે ઘણા બાળકોએ ગામડામાં જો આ જોયેલું હશે તો તેમને તો ખબર જ હશે કે આ ચિત્ર શેનું છે અને જેમને નહીં ખબર હોય તેને આપણા પાઠના નામ પરથી જ ખબર પડી જશે કે આ ચિત્ર શેનું છે તો ચાલો આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર ચબૂતરાનું છે તો હવે આપણે આ ચબૂતરા વિશે અહીં માહિતી મેળવવાની છે જુઓ બાળકો આ ચબૂતરો છે તે આપણને એકદમ ઊંચો બાંધેલો દેખાય છે ચબૂતરાની બાજુમાં એક નિસરણી દેખાય છે ચબૂતરાની ઉપર આપણને છત દેખાય છે ત્યારબાદ ચબૂતરાની નીચે તો કે માણસ બેઠેલો દેખાય છે બકરી બેઠેલી દેખાય છે કૂતરું દેખાય છે અને ગાયો પણ દેખાય છે જુઓ ઘણી ગાયો પહેલાં દરવાજામાંથી આવતી દેખાય છે હવે આપણને એમ થાય કે એવો દરવાજો શેનો હશે તો બાળકો પહેલાંના સમયમાં કોઈ પણ ગામડામાં જ્યારે એક જ દરવાજો રાખવામાં આવતો કે ગામમાંથી લોકોને આવવું હોય કે જવું હોય તો આ દરવાજામાંથી જ આવવાનું અને જવાનું રહેતું તો અત્યારે તો બાળકો આપણે અહીંયા આ ચબૂતરા વિશે માહિતી મેળવવાની છે જુઓ ચબૂતરામાં નીચે એક પાણીની ઠીબ લટકે છે તો હવે એમ થશે કે આ ઠીબ એટલે શું તો કે પક્ષીઓને જે પાણી પીવા માટે લટકાવવામાં આવે છે તેને ઠીબ કહેવામાં આવે છે પક્ષીઓ ત્યાં આરામથી ચણ ચણી અને પછી તેમાં પાણી પણ પી શકે છે ત્યાર પછી આ નિસરણી છે તેનો શું ઉપયોગ થતો હશે તો નિસરણીનો ઉપયોગ ચબૂતરો એટલો ઊંચો હોય છે તો લોકો તેમાં ચણ કઈ રીતે નાખી શકે તો ચણ નાખવા માટે લોકો ઉપર ચડી શકે તેટલા માટે આ નિશાણી ત્યાં રાખવામાં આવેલી હોય છે કે જેના દ્વારા લોકો ઉપર ચણ નાખી શકે ચાલો હજી આપણે ફરી એકવાર આ ચિત્ર વ્યવસ્થિત નિહાળી લઈએ વ્યવસ્થિત જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આપણા સ્વાધ્યાયમાં જે પ્રશ્ન જેવા પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ આપવાના રહેશે ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ જુઓ સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે કે આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે અહીંયા આપણને જે પ્રશ્ન આપેલા છે તે આપણે જે ચિત્ર જોયું તેના આધારે આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે ચાલો પ્રશ્ન પહેલો છે કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે તો અત્યારે હવે તમારે એ વિચારવાના છે પેલા જવાબ અને પછી જ હું તમને સમજાવીશ પ્રશ્ન બીજો ચબૂતરામાં શું નાખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ ચબૂતરા પર છત શા માટે છે પ્રશ્ન નંબર ચાર પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે પ્રશ્ન નંબર પાંચ નિશણીનો શું ઉપયોગ થતો હશે પ્રશ્ન નંબર છ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો અહીંયા આપણને આ છ પ્રશ્ન આપેલા છે તેના તમારે જવાબ જોઈ લેવાના છે એટલે કે વિચારી લેવાના છે ત્યાર પછી જ્યારે તમને કહેવામાં આવે એટલે તમારે સીડબલ્યુમાં એકદમ સારા અક્ષરે આ પ્રશ્નના જવાબ વ્યવસ્થિત લખવાના છે

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો તો આ ચિત્ર વિશેની માહિતી તમારે તમારી પાસે જો ચોપડી હોય તો તેમાં તેની જગ્યા આપવામાં જ આવેલી છે તો તે જે જગ્યા એની આપેલી છે તેમાં આપણે તેના વિશે માહિતી લખવાની છે જુઓ ચિત્ર જોતા તમને ખબર પડશે કે આ ચિત્ર શેનું છે ચિત્રમાં જુઓ પહેલાં બે પર્વત વચ્ચેથી સૂરજ ઉગતો હોય તેવું આપણને દેખાય છે તો આપણને તેના પરથી ખબર પડે કે આ ચિત્ર છે તે સવારના જે સૂર્યોદય હોય તેનો છે જે ગામડાનું છે જુઓ માણસો છે તે બધા સવારમાં પોતપોતાના કામો કરી રહ્યા છે ઘણી સ્ત્રીઓ છે તે પાણી ભરવા જઈ રહી છે પછી તો કે મોચી છે તે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારબાદ આપણને નદીનું પણ ચિત્ર દેખાય છે તો નદીની આસપાસ ઝાડવા દેખાય છે મકાન દેખાય છે તો આ રીતે સરસ મજાનું અહીંયા આપણને ગામડામાં જે સૂર્યોદય થઈ રહ્યો છે તેનું ચિત્ર આપવામાં આવેલું છે જેના વિશે પણ તમારે લખવાનું રહેશે તમારી ચોપડીમાં તેની જે લીટીઓ આપેલી છે તેમાં તમારે તેનું વર્ણન કરવાનું છે ચાલો હવે આપણે જે પ્રશ્નના મેં તમને જવાબ વિચારવાના કીધા હતા તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ હવે અહીંયા જે તમને આપવામાં આવેલું છે પ્રશ્ન અને જવાબ તે તમારે વ્યવસ્થિત તમારી ડબલ્યુની બુકમાં લખવાના છે પાઠ એક કરી ચબૂતરો એ રીતે હેડિંગ મારી અને ત્યાર પછી તમારે પ્રશ્ન એક કરી પ્રશ્નના જવાબ પ્રશ્ન લખો જવાબ લખો પછી એક લીટી છોડવાની છે ત્યાર પછી બીજો પ્રશ્ન લખવાનો છે તો આ રીતે આપણે વ્યવસ્થિત સીડબલ્યુમાં લખવાનું રહેશે પ્રશ્ન પહેલો છે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે પ્રશ્ન બે ચબૂતરામાં શું નાખવામાં આવે છે તો કે ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે ચણ એટલે શું તો કે જુદા જુદા જે અનાજ નાખવામાં આવે ચાર હોય ચોખા હોય કે ઘઉં હોય આવું કોઈ પણ જે અનાજ પક્ષીઓને નાખવામાં આવે તેને શું કહેવાય ચણ કહેવાય ચબૂતરા પર છત શા માટે છે તો કે ચબૂતરા પર ઉનાળા અને ચોમાસામાં પક્ષ પંખીઓને રક્ષણ માટે ચબૂતરા પર છત છે તો ઉનાળા અને ચોમાસા જેવી ઋતુઓમાં પંખીઓને કોઈ મુસીબત ન આવે તેટલા માટે આ ચબૂતરા ઉપર છત રાખવામાં આવતી હોય છે કે જે ઉનાળામાં ગરમીમાં અને ચોમાસામાં વરસાદમાં પણ ત્યાં પક્ષીઓ આરામથી રહી શકે છે પંખીને પાણી પીવા માટે સી વ્યવસ્થા છે તો કે પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે જે મેં તમને ચિત્રમાં પણ કે ઠીબ છે તેમાં પાણી ભરવામાં આવે છે કે જ્યાં પંખીઓ આરામથી પાણી પી શકે છે પ્રશ્ન નંબર પાંચ નિસરણીનો સૌ ઉપયોગ થતો હશે તો જવાબ નીચ નિશણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં ચણ નાખવા માટે થાય છે કારણ કે ચબૂતરો એટલો બધો ઊંચો હોય છે કે લોકો ત્યાં સુધી પહોંચી શકે નહીં એટલા માટે આ નિશણીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર છ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ચિત્રમાં ગાયો બકરી કૂતરો અને માણસ જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન બીજો છે ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો તો અહીંયા પ્રશ્ન પહેલો સોરી અહીંયા આપણે પાંચ વાક્ય લખવાના છે જુઓ પાંચ વાક્ય તમને આરામથી અહીંયા આપેલા છે તે તમારે વ્યવસ્થિત પહેલાં વાંચવાના છે અને ત્યાર પછી તમારી પાકી બુકમાં લખવાના છે આમાં તમે તમારી રીતે પણ પાંચ વાક્ય લખી શકો પહેલું અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે બીજું તે ખૂબ ઊંચો છે ત્રણ તેમાં લોકો ચણ નાખે છે ચાર સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે પાંચ ચબૂતરે લટકતી ઠેબમાંથી પંખીઓ પાણી પીવે છે તો આ રીતે અહીંયા ચબૂતરા વિશે પાંચ વાક્યો આપવામાં આવેલા છે તો અહીંયા બાળ મિત્રો આ આપણો પાઠ પહેલો છે ચબૂતરો તે પૂર્ણ થાય છે જેમાં તમને મેં ચિત્ર બતાવ્યું તેના વિશેનું વર્ણન તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું છે ત્યાર પછી તો કે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ પણ આપણે વ્યવસ્થિત યાદ રાખવાના છે અને આપણી પાસે અત્યારે ઘણો ટાઈમ છે તો સી ડબલ્યુની બુકમાં આપણે તે વ્યવસ્થિત લખવાનું રહેશે અને આ જ તમારું ગુજરાતીનું હોમવર્ક છે કે જે તમને અહીંયા મેં બે પ્રશ્ન આપેલા છે જે બે પ્રશ્ન સમજાવેલા છે તે બે પ્રશ્ન તમારે એકદમ સારા અક્ષરે સી ડબલ્યુની બુકમાં લખવાના છે તો આ તમારું આજનું હોમવર્ક છે થેન્ક યુ